सौ प्रथम बात वरसाद ने लईने करिए तो नवरात्रि में खेलैयाओना रंग में भंग पड़ी शके छे। वरसाद राज्यना केटलाक भागोमां आवी शके छे। त्रण दिवस सुधी हजी वरसादनी हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। त्यारे दक्षिण गुजरात अने सौराष्ट्रमां पण वरसादनी आगाही करवामां आवी छे। आजे गीर सोमनाथ अने भावनगरमां पण भारे वरसाद रही शके छे। अमरेली सूरत अने डांगमां पण भारे वरसादनी हवामान विभागे आगाही करी छे। तापी वलसाड अने नवसारीमां पण भारे वरसादनी हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। दमण दादरा नगर हवेली में पण भारे वरसादनी हवामान विभागे आगाही करी छे। तो वरसादना कारणे थईने खेલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે। તાપી વલસાડ નવસારીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હજી આગામી 3 દિવસ વરસાદ રહે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। तो नवरात्रि में फरी एक बार वरसादी माहौल जामे तेवी संभावनाओ हवामान विभागे व्यक्त करी छे। हजी पण वरसाद वरसे आगामी दिवसों में आगामी 3 दिवस वरसादी माहौल जामे तेवी शक्यताओ छे। एटले अनेक जे विस्तारों छे त्यां वरसादी रही शके छे। दक्षिण गुजरात अने सौराष्ट्र में पण वरसादी माहौल जामी शके छे। अमदावाद अने गांधीनगर में छूटो छवायो वरसाद रहेवानी पण संभावनाओ जोवामां आवी रही छे। आज अंगे वधु माहिती मेळवीए न्यूज़रूम थी आपणी साथे संवाददाता दिव्या चौहान जोड़ाया छे। दिव्या जणावशो आगामी 3 दिवस वरसादनी हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे, शुं विगत केवो वरसाद रही शके छे? જંખના આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદ રહે તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। કારણ કે અરેબિયન સીમાં એક લો પ્રેશર સક્રિય થયું છે, તેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જેમાં પ્રભાવિત વિસ્તારમાં સમગ્ર સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ તો ગાજવીજ સાથે તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, મહુવા, દીવ, વેરાવળ સહિતના વિસ્તાર આજે અને આવતીકાલે સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથ સહિતના તમામ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી વધારે વરસાદ રહી શકે છે। સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહી શકે છે, વાદળછાયું વાતાવરણ રહેશે, તો કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી ઝાપટું પણ પડી શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને હાલ ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે, તેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહે તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ। તો ખેલૈયાઓના રંગમાં પડી શકે છે ભંગ, જોકે ગઈકાલે રાત્રે પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો, પરંતુ છત્રીઓ લઈને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા।